અને હવે વાત કરી રાજ્યની હોસ્પિટલોની જે બની છે ચર્ચાનું કારણ એક હોસ્પિટલ જેણે 100 વર્ષ સેવા આપી અને બીજી એક હોસ્પિટલ છે જે 15 વર્ષમાં પડી મરણ પથારીએ અને ત્રીજી હોસ્પિટલ બની છે શોભાનો ગાંઠિયો એક હોસ્પિટલ જ્યાં 100 વર્ષ અડીખમ બીજી હોસ્પિટલ લડી રહી છે અસ્તિત્વની લડાઈ અને ત્રીજી હોસ્પિટલ બની છે ઉપેક્ષાનો શિકાર આ વાત આપણે કરી રહ્યા છીએ ભાવનગરની સરકારી હોસ્પિટલના બાંધકામ અને વહીવટને લઈ સર્જાયા છે સવાલો સૌ પ્રથમ આપની ટીવી સ્ક્રીન પરની આ ત્રણેય તસવીર આપ જુઓ પ્રથમ તસવીર 100 વર્ષ અગાઉ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને બનાવેલી સરટી હોસ્પિટલની છે જે એક સદીથી અડીખમ છે પ્રજાની સેવામાં છે અને બીજી તસવીર માત્ર 15 વર્ષ પહેલાં નિર્માણ પામેલી એ સરકારી હોસ્પિટલની જે આજે જર્જરિત અવસ્થામાં છે જેના અસ્તિત્વ સામે સર્જાયું જોખમ જ્યારે 200 કરોડના ખર્ચે ત્રીજી હોસ્પિટલ નેતાજી જોઈ રહ્યા છે રાહ નેતાઓને સમય નથી અને હોસ્પિટલ 2 વર્ષથી ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાઈ રહી છે કહેવાય છે ને યે પબ્લિક હે સબ જાનતી હે ભાવેણાવાસીઓને હવે સ્થિતિને સમજી રહ્યા છે નેતાઓને પારખી ગયા છે અને ક્યાં રંધાઈ રહ્યું છે તે પણ તેઓ સમજી રહ્યા છે જાણી રહ્યા છે 200 કરોડના ખર્ચે એક નવું બિલ્ડિંગ બનાવવા આવેલું છે એ કોઈ અગમ્ય કારણોસર શરૂ નથી કરતા અત્યારે 100 વર્ષ જૂનું જે મહારાજા સાહેબનું બિલ્ડિંગ છે એને અત્યારે વાપરે છે અને એ જે અડીખમ ઊભું છે જ્યારે આ લોકોના કાર્યકાળ દરમિયાન બનાવેલા કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગો જર્જરિત થઈ ગયા દુર્ભાગ્યપૂર્ણ બાબત એ જ છે જ્યાં 15 વર્ષ અગાઉ કરોડોના ખર્ચે તૈયાર કરેલી હોસ્પિટલ આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ક્યાંય જર્જરિત તો જોખમી બાંધકામ હોવાથી હોસ્પિટલ હાલ સેવામાં નથી બાંધકામ નબળું હોય અને હોસ્પિટલ જર્જરિત થાય તે માની શકાય પરંતુ કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના વતનની સરકારી હોસ્પિટલ જ્યાં 2-2 વર્ષથી ધૂળ ખાતી હોય તો ચોક્કસ સવાલ થાય આપને જાણીને આશ્ચર્ય થશે જ્યાં 2 વર્ષથી નવી હોસ્પિટલ 200 કરોડના ખર્ચે બનીને તૈયાર છે પરંતુ ઉદ્ઘાટનના વાંકે હોસ્પિટલ શોભાનો ગાંઠિયો બની રહી છે જૂની જર્જરિત છે નવી બંધ છે અને સ્થિતિ એવી સર્જાઈ કે સરટી હોસ્પિટલના સૌરાષ્ટ્રના દર્દીઓનો ધસારો વધી રહ્યો છે અને આ 2 મહિને દર્દીના ઓપરેશનનો વારો આવતો હોવાની દર્દીઓના સંબંધીઓમાં ફરિયાદ છે સમસ્યા હાલ હોસ્પિટલની અંદર 2 મહિને ઓપરેશનો થાય છે આયુષ્માન કાર્ડના નામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે દવા દારૂ ચાલુ છે પણ ઓપરેશનનું જ્યારે હું કહું છું ત્યારે ડૉક્ટર સાહેબ એમ કહે છે કે અહીંયા સિમેન્ટ નથી ગોળા નથી તો આની માટે અમારે શું કરવું કારણ કે ખેતી મજૂર માણસ છીએ અમારે ખેતી કરવી કે દર્દી બહાર રહેવું કેટલા દિવસ રહેવું 2-2 મહિનાના કેસ અહીંયા છે એક હોસ્પિટલના પાયા જ્યાં 100 વર્ષે પણ મજબૂતાઈથી ઊભા છે અને હોસ્પિટલ લોકો લોકસેવામાં અડીખમ છે અને બીજી તરફ માત્ર 15 મહિનામાં સરકારી હોસ્પિટલના પાયા હચમચી ગયા અને જોખમી જાહેર કરાય ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું હોસ્પિટલના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે લોકોનો જીવ બચાવતી હોસ્પિટલ કેમ માત્ર 15 વર્ષના ટૂંકા ગાળામાં જોખમી બની ગઈ કેમ 2 વર્ષ બાદ પણ હોસ્પિટલની સાધન સામગ્રી ધૂળ ખાઈ રહી છે ક્યારે શરૂ કરાશે નવી હોસ્પિટલ આ મુદ્દે જ્યારે ટીવીનાની ટીમે સત્તાધીશોનો સંપર્ક કર્યો તો તેમનો સરકારી જવાબ હાજર જ હતો એક કન્સલ્ટન્ટ ટીમ રાખી એ અંગેના પ્લાન નકશા ડિઝાઇન તૈયાર થઈ ગયેલી છે એમાં સુધી જે ટીચિંગ હોસ્પિટલ છે એમાં એની તાંત્રિક મંજૂરી અને ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ થઈ આગળની કાર્યવાહી બાંધકામની હાથ ધરવામાં આવશે એક વીકમાં હેન્ડઓવરની પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની શક્યતા છે પૂરેપૂરી અને એ પછી પેરેલલ જે બધા સાધનોનું ઇન્સ્ટોલેશન ચાલુ થશે રાજ્ય સરકાર તરફથી જુદા જુદા વિભાગના સ્પેશિયાલિસ્ટના ડેપ્યુટેશન ખાસ ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા માટે ડેપ્યુટેશન પણ થઈ ગયા છે અને આપણે જેમ જેમ જે સાધનોને એની સાથે તારીખ નક્કી કરી અને સાધનોના ઇન્સ્ટોલેશનની કાર્યવાહી પણ આરંભી દીધી છે મહારાજાએ સ્વાસ્થ્ય માટે બનાવેલ ઇમારતો આજે 100 વર્ષે પણ અડીખમ વપરાય છે ત્યારે સરકારે બનાવેલી ઇમારતો 20 વર્ષે જર્જરિત થઈ જાય છે અરે કરોડોના ખર્ચે બનાવેલ સ્વાસ્થ્ય સેવાઓ મંત્રીઓના ઉદ્ઘાટન વાટે અટવાય છે
ત્યારે ભાવનગરના પનોતા પુત્ર અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાવનગરના નેતાઓને ગરીબોની લાચારી મજબૂરી અને પીડા ક્યાં સમજાય છે. આમ છતાં ભાવનગરના આ નેતાઓ ગરીબોના હામી કહેવાય છે ત્યારે લોકશાહીની જર્જરિતતા અને રાજાશાહીની અડીખમતા વિશે આ હોસ્પિટલ ઘણું કહી જાય છે. આ હોસ્પિટલ ઘણું કહી જાય છે. અજીત ગઢવી, TV9, ભાવનગર.